સ્વાગત છે તમારું બતાનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્લેલિસ્ટના નવા વિડીયોમાં. આજના આપણે આ વિડીયોમાં રિવ્યૂ કરવાના છે ફિલ્મ રેવાનું. ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એકવાર જઈને જરૂર જોજો. રેવા એ 2018 પ્રસ્તુત થયેલી એક ગુજરાતી ફિલ્મ છે. બ્રેઇન બોક્સ અને વડોદરા ટેલિફિલ્મ દ્વારા પ્રસ્તુત કરાયેલી આ ફિલ્મમાં મુખ્ય કલાકારો ચેતન ધનાણી અને મોનલ ગજ્જર છે. આ ફિલ્મ ગુજરાતી નવલકાર ધ્રુવ ભટ્ટની 1998 પ્રગટ થયેલી નવલકથા તત્વમસી પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શક રાહુલ ભોજે અને વિતિન કનોજીએ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 66 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ તરીકે પુસ્તકકૃત કરવામાં આવી છે. એક 25 ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો, એક 25 અમેરિકન NRI છે. વારસામાં મળેલી સુખ સાહેબી અને ખર્ચાળ જીવનશૈલી તેના જીવનનું એકમાત્ર કેન્દ્રીય બિંદુ છે. અચાનક તેના દાદાનું અવસાન થઈ જાય છે. તેના દાદાએ તેમની તમામ સંપત્તિ ભારતમાં નર્મદા નદીના કિનારે આવેલા એક આશ્રમના દાન આપેલી દીધી છે. આશ્રમમાં ટ્રસ્ટીઓના હસ્તાક્ષરવાળું આ વાંધા પ્રમાણપત્ર આ સંપત્તિ પાછી મેળવવા એકમાત્ર રસ્તો છે. આ પ્રકારની સંપત્તિ પાછી મેળવવા લક્ષ્ય સાથે કરણ ભારતની મુલાકાતે આવે છે. ટ્રસ્ટીઓની રાજી કરવામાં પ્રયાસોમાં તે નિયતિની ઘટનામાં ગૂંથાઈ જાય છે અને અહીંથી તેના ભારતીય એક અતંત્ર અનંત યાત્રાનો પ્રારંભ થાય છે. આ ફિલ્મ ગુજરાતી નવલકથા ધ્રુવ ભટ્ટની 1998 પ્રગટ થયેલી નવલકથા તત્વમાસી પર આધારિત છે. ફિલ્મમાં દિગ્દર્શક મોટા પાત્રોની સંખ્યા અને કથાનું હાર્દ તથા તેની પાછળનું દર્શન એક પડકાર હતો. આખી લેખકે તેમને કથામાં સુધાર વધારા કરવાની અનુમતિ આપી હતી. ફિલ્મની પટકથા દિગ્દર્શકો દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત અને મહારાષ્ટ્રના નર્મદા નદીના કિનારે આવેલા ભેડાઘાટ, ગૌરીઘાટ, મહેશ્વરઘાટ અને માંગરોલ જેવા 15 અલગ અલગ સ્થાનો પર કરવામાં આવ્યું હતું. ફિલ્મ 6 એપ્રિલ 2018 રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર 3 કરોડથી વધુ કમાણી પણ કરી હતી. ફિલ્મ બહુ જ મસ્ત છે, એકવાર જઈને જરૂર જોજો. ને ફિલ્મ જોયા બાદ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવીને જરૂર જણાવજો કે ફિલ્મ તમને કેવું લાગ્યું ને 1 થી 10 વચ્ચે તમે ફિલ્મને કેટલી રેટિંગ આપશો.